नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती व्याकरण विभाग में आजनो आपणो आ पीडीएफ वीडियो लेक्चर में नवो मुद्दो छे, उद्देश्य खंड अने विधेय खंड। मित्रों, उद्देश्य खंड अने विधेय खंड ए वाक्यनो ज एक प्रकार छे। परीक्षामां तमारे टेक्स्ट बुक मांथी ज आ वाक्यो पूछाय छे अने आ वाक्य मांथी तमारे उद्देश्य खंड अने विधेय खंड बंने अलग रीते दर्शावाना होय छे जवाब मां। तो हवे सौ प्रथम उद्देश्य खंड शुं छे ए समझी लईए, विधेय खंड शुं छे ए समझी लईए, एनी प्राथमिक पूर्व भूमिका आपणे समझीशुं। ત્યારબાદ ટેક્સ્ટબુકના વાક્યોનો અભ્યાસ કરીશું અને એ સાથે સાથે તમારી સ્ક્રીન ઉપર તમે બીજા ઘણા નવા વાક્યોથી પરિચિત થશો અને આમ ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડથી તમે ખૂબ સારી રીતે માહિતગાર પરિચિત થશો। તો આપણે આ પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડનો સૌ પ્રથમ પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કરીશું અને ત્યારબાદ ટેક્સ્ટબુકના વાક્યોના આધારે ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ જુદા તારવીશું। મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, ઉપર વાક્યના અંગો એવું લખ્યું છે। વાક્યના ઘણા અંગો હોય મિત્રો, અક્ષરથી શબ્દ બને, શબ્દો ભેગા મળી વાક્ય બને અને એ વાક્ય અર્થસભર હોય, તેમાંથી કશું જાણવાનું થતું હોય, તેનાથી કોઈ નિર્દેશ થતો હોય અને આપણો જે સંપૂર્ણ વ્યવહાર છે મિત્રો, એ ભાષા અને ભાષાથી રચાતા વાક્યો દ્વારા ચાલે છે। તો આમ ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ એ વાક્યનો એક અંગ છે। તો સૌ પ્રથમ આપણે જોઈશું સ્ક્રીન ઉપર, એવું ટાઇટલ છે વાક્યના અંગો। જેમ શરીર છે એ ઘણા બધા પાર્ટ્સ અંગોનું બનેલું છે અને એ જે રીતે વર્ક કરે છે, એવી જ રીતે વાક્યમાં ઘણા બધા અંગો હોય છે જે જોડાઈને એક અર્થસભર વાક્ય બને છે મિત્રો। તો આમ સ્ક્રીન ઉપર જુઓ, વાક્ય એટલે પદોનો સમૂહ, પદ એટલે શબ્દ મિત્રો, ઘણા બધા શબ્દ ભેગા થયા અને એક વાક્ય બને છે, જેમ અક્ષરથી શબ્દ અને શબ્દથી વાક્ય બને। એક જ વાક્યમાં અમુક પદ એટલે શબ્દોની ભૂમિકા એક પ્રકારની હોય છે। આપણે વાક્યના અંગોની વાત કરીએ છીએ ત્યારે વાક્યમાં અમુક જે શબ્દ હોય એની ભૂમિકા એક પ્રકારની હોય, બીજા પદોની ભૂમિકા વળી જુદી હોય છે। એના દ્વારા જ આપણને કોણ કોની સાથે કયા કાર્યથી કયા ઉદ્દેશથી જોડાયેલું છે એનો ખ્યાલ આવે છે। હવે આ રીતે આપણે જોયું કે વાક્ય એટલે પદોનો સમૂહ, વાક્યમાં અમુક પદ શબ્દની ભૂમિકા એક પ્રકારની હોય છે, બીજા શબ્દોની ભૂમિકા બીજા પ્રકારની હોય છે। તો તેની કાર્ય ભૂમિકા પ્રમાણે આ વાક્યના બે ભાગ પડે છે, બે અંગો છે મુખ્ય, એક છે ઉદ્દેશ્ય અને બીજું છે વિધેય। હવે આ ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ શું છે એનાથી આપણે સૌ પ્રથમ માહિતગાર થઈશું। સ્ક્રીન ઉપર જુઓ બીજો પેરેગ્રાફ, કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ
કે વાક્ય ખંડને ઉદ્દેશ્ય એટલે કે કર્તા કહેવાય. હવે તમે બરાબર સમજો છો કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્યના ખંડને ઉદ્દેશ્ય ખંડ એટલે કે એનો કર્તા કહેવાય. વાક્યમાં ચોક્કસ કોઈ કર્તા વિશેની વાત હોવાની, કર્તા કોને કહેવાય છે, ક્રિયાનો કરનાર હોય એમ. ઉદ્દેશ્ય ખંડ એટલે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે કર્તા એટલે કે ઉદ્દેશ્ય. હવે ઉદ્દેશ્ય કર્તા વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય તે વાક્યખંડને વિધેય કહેવાય. તો હવે તમે સમજી ગયા વાક્યના મુખ્ય બે અંગ છે એમાં ઉદ્દેશ્ય અને વિધેય. ઉદ્દેશ્ય એટલે વાક્યમાં જેના વિશે કહેવામાં આવે છે તે ઉદ્દેશ્ય, અને ઉદ્દેશ્ય વિશે જે કંઈ કહેવામાં આવે છે તે વિધેય. આમ ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ આ રીતે અલગ પડે છે એકબીજાથી. હવે તમે જુઓ સમજ માટે અહીં ઉદાહરણ આપેલા છે મિત્રો. હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે જેના વિશે વાત થતી હોય એ ઉદ્દેશ્ય ખંડ વાક્યમાં, અને જેના વિશે જે કંઈ વાત કરવામાં આવે છે એ વિધેય ખંડ. તો જુઓ સ્ક્રીન ઉપર પહેલું ઉદાહરણ છે પોસ્ટ ઓફિસ ચેપ્ટરનું. એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. તો હવે આપણને ખ્યાલ છે કે વાત કોની છે આ વાક્યમાં, ઉદ્દેશ્ય એટલે કે કર્તા કોણ છે. આમ તમારે યાદ રાખવાનું, કર્તા એટલે ઉદ્દેશ્ય ખંડ, વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવે છે એ કર્તા. તો એ કર્તા એટલે ઉદ્દેશ્ય ખંડ. તો આમ વાક્યમાં તમે જુઓ વાત કોની છે, તો કે એક વૃદ્ધ ડોસો આ કર્તા છે. હવે એના વિશે જે વાત કરવામાં આવે છે એ વિધેય ખંડ, શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. આમ તમે જોયું કે એક વૃદ્ધ ડોસો એની જે અંડરલાઈન છે એના નીચે એક કરેલું છે એક, એટલે એ ઉદ્દેશ્ય ખંડ છે. આમ સમજ માટે છે, અભ્યાસ માટે. અને બીજી જે વાત છે એના વિશે શું કહેવામાં આવ્યું છે તો એ વિધેય ખંડ છે. બીજું ઉદાહરણ છે પણ પોસ્ટ ઓફિસનું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા. ઘોરવું એટલે ઊંઘવું. તો આમ આ વાક્યમાં કર્તા કોણ છે, તો કે લોકો, જેના વિશે વાત થાય એ ઉદ્દેશ્ય ખંડ, એ જ કર્તા. ઉદ્દેશ્ય ખંડ કહો કે કર્તા કહો બંને એક જ છે. વાક્યમાંથી તમારે જેના વિશે વાત કરવામાં આવે એ કર્તા, એ ઉદ્દેશ્ય ખંડ અલગ તારવાનું. પછીની જે વાત છે એના વિશે જે વાત હોય એ ડાયરેક્ટલી ઓટોમેટિક એ વિધેય ખંડ બને. તો આમ આ વાક્યમાં લોકો એ ઉદ્દેશ્ય ખંડ બને. મીઠી નિદ્રામાં ઘોરતા હતા એટલે લોકો વિશે જે વાત છે એ વિધેય ખંડ બને. ત્રીજું ઉદાહરણ છે મિત્રો. મારી નાની બહેનનું નામ તો અમૃતા. હવે આ વાક્યમાં કર્તા કોણ છે, તો કે અમૃતા. તો તમે જોઈ શકો એને અમૃતા શબ્દ નીચે લાઈન કરેલી છે, તો એ ઉદ્દેશ્ય ખંડ છે. આ વાક્યમાં એ કર્તા છે. એના વિશે શું વાત છે, તો કે મારી બહેન નાની બહેનનું નામ તો, એ વાત બને વિધેય ખંડ. ચોથું ઉદાહરણ છે દાદાની દ્રષ્ટાંત કથાઓમાંથી. અનાજ પૂરતું મળે નહીં. વાક્યમાં મૂળ વસ્તુ કે વ્યક્તિ કોના વિશે વાત છે, તો કે વસ્તુ વિશેની. તો એ વાક્યમાં કર્તા બને. તો આમ મૂળ વાત કોના વિશે છે, તો કે અનાજ વિશે. તો એ આપણો કર્તા મીન્સ ઉદ્દેશ્ય ખંડ છે, અને એના વિશે જે વાત છે એ આપોઆપ વિધેય ખંડ બને. તો આમ અનાજ એ ઉદ્દેશ્ય ખંડ છે મિત્રો, અને પૂરતું મળે નહીં એ વિધેય ખંડ બને. તો હવે
એના વિશે નીચે જે માહિતી આપેલી છે આ ચારે વાક્યો વિશે, અને આપણે એ માહિતી આપતા જ ગયા છીએ, તેમ છતાં ફરીથી આપણે ફટાફટ જોઈ લેશું અને ત્યારબાદ સીધા જ આપણે ટેક્સ્ટબુકના વાક્યો અને એમાંથી ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ તારવીશું. એ જવાબો તમારે કેમ લખવાના છે એ હમણાં આપણે આ પછીના પેજમાં જોઈશું કે તમારે પરીક્ષામાં પૂછાયેલું વાક્ય જે છે તો એમાં ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ જવાબ કેમ લખવો એ પણ જોઈશું બીજા પેજમાં. તો પહેલાં અહીં જે ચારે વાક્યો વિશે જે આપણે વાત કરતા ગયા છીએ એ જ વાત છે, પણ ફટાફટ જોઈશું. ઉપરના વાક્યોમાં ખંડ એક એટલે કે તમે જુઓ, ખંડ એક એટલે એ ઉદ્દેશ્ય ખંડ છે. ખંડ એટલે જે શબ્દો નીચે અંડરલાઇન કરી એક લખેલું છે એ ઉદ્દેશ્ય ખંડ એટલે કે કર્તા છે. અને ખંડ બે તો તમે જોઈ શકો છો જે શબ્દો નીચે અંડરલાઇન છે અને બે કરેલું છે તો એ વિધેય ખંડ છે. વાક્ય નંબર એકમાં વૃદ્ધ દોષો વિશે કહેવાયું છે. શું કહેવાયું છે? કહ્યું છે કે ભાઈ શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો, માટે એક વૃદ્ધ દોષો એ ઉદ્દેશ્ય ખંડ છે અને તેના વિશેની વાત જે છે એ વિધેય ખંડ છે. તો આમ વાક્ય નંબર ત્રણમાં અમૃતાપદ વાક્યના ઉત્તરાર્ધમાં એટલે કે અંતે મૂકેલું છે, પણ વાક્યમાં અમૃતા વિશે કહેવાયું છે ને મિત્રો, માટે તે ઉદ્દેશ્ય ખંડ બને. એ શબ્દ ગમે ત્યાં મુકાયેલો હોય પણ આપણે મૂળ સીધું કરતા જ જોવાનું કોના વિશે વાત છે. તો આમ એવું નહીં માની લેવું કે ભાઈ કરતા છે એ શરૂઆતમાં જ હોય. તમે જુઓ પહેલું બીજું અને ચોથું વાક્ય એમાં કરતા શરૂઆતમાં છે, તો ત્રીજા વાક્યમાં અંતે છે. તો આમ આવી ભૂલ ન કરી કે ભાલો શરૂઆતમાં જ હોય કરતા, પછીનું વાક્ય હોય વિધેયખંડમાં જવા દઈ એમ નહીં. પણ ત્રીજું વાક્ય જો એટલા માટે જ આપેલું છે કે ભાઈ આ રીતે પણ ઘણા વાક્યો હોય તો મૂળ તમારે એ જ શીખવાનું છે કે જેના વિશે વાત કરવામાં આવી છે, એટલે કે કરતા એ અલગ તારવવા એ ઉદ્દેશ્ય ખંડ, કરતા એટલે ઉદ્દેશ્ય ખંડ, એના વિશે જે કંઈ પછી વાત હોય એ આપોઆપ વિધેય ખંડ બને. તો આમ આપણે વાત કરતા હતા વાક્ય નંબર ત્રણમાં અમૃતાપદ વાક્યના ઉત્તરાર્ધ એટલે અંતમાં મૂકેલું છે, ઉત્તરાર્ધ એટલે પછી છેલ્લે, પણ વાક્યમાં અમૃતા વિશે કહેવાય છે માટે તે ઉદ્દેશ્ય ખંડ છે અને તે મારી નાની બહેન એ આપોઆપ વિધેય ખંડ બને કરતા બાદ કરતા. વાક્યનો પૂર્વ ખંડ જ હંમેશા ઉદ્દેશ્ય ખંડ હોય એમ નિશ્ચિત હોતું નથી. વાક્ય નંબર ચારમાં અનાજ પૂરતું મળે નહીં, એમાં અનાજ ખંડને આપણે ઉદ્દેશ્ય ખંડ કહી શકીએ, એ જ રીતે પૂરતું નહીં મળે એ ખંડને આપણે વિધેય ખંડ કહી શકીએ. પણ આમ આ વાક્યની આગળ પાછળના વાક્યોનો સંદર્ભ જોતા અનાજ પૂરતું નથી મળતું એ રાધનપુર વિસ્તારની વાત છે, પણ આ વાક્યમાં રાધનપુર વિસ્તાર અધ્યાહત છે, પણ અન્ય વાક્યનો સંદર્ભ મુજબ રાધનપુર વિસ્તાર આપણે ઉદ્દેશ્ય ખંડ ગણી શકીએ. એટલે ઘણી વખત વાક્યમાં અદૃશ્ય રહેલા કોઈ ખંડને સંદર્ભ વાક્યો દ્વારા સમજી શકાય છે. ભલે એ પાઠમાં જો એ ચોથા ઉદાહરણમાં રાધનપુર એવું હોત તો આપણે રાધનપુરને ઉદ્દેશ્ય ખંડ તરીકે લેત, તો કે ભાઈ એની વાત છે. પણ જ્યારે રાધનપુરનો ઉલ્લેખ નથી અને અનાજ જ્યારે વાત છે ત્યારે આપણે અનાજને ઉદ્દેશ્ય ખંડ તરીકે પસંદ કરેલું છે. તો આમ આ રીતે મિત્રો ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ વાક્યના મુખ્ય બે અંગો છે, અને હવે તમારે પરીક્ષામાં જે ચેપ્ટરમાંથી વાક્યો પૂછાય છે એ વાક્યોનો હવે આપણે અભ્યાસ કરીશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આપણો આજનો મુદ્દો જે છે ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ. હવે ફટાફટ એના વિશે વાત કરી
ના પેજમાં આપણે વાત કરેલી છે, પણ અહીં જે આપેલું છે એટલે તમારે એ પાકું થઈ જશે. તમે જુઓ, ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ વિશે અહીં ચાર બાબતો લખવામાં આવી છે. વાક્યો એટલે પદનો સમૂહ. હવે તમને ખ્યાલ છે, પદ એટલે શબ્દ, શબ્દ ભેગા મળ્યાને વાક્ય બને. બીજી બાબત છે, એક જ વાક્યમાં અમુક શબ્દોની ભૂમિકા એક પ્રકારની હોય છે, આપણે જોયું. ત્રીજી બાબત, બીજા શબ્દોની ભૂમિકા વળી જુદી હોય છે. એટલે આમ એક ભૂમિકા એટલે વાક્યમાં એક કર્તા હોય ને બીજી ઉદ્દેશ્યખંડ હોય, સોરી કર્તા એટલે ઉદ્દેશ્યખંડ, બીજી વાત વિધેયખંડ હોય. છેલ્લી બાબત, આમ વાક્યમાં તેની કાર્ય ભૂમિકા પ્રમાણે તેના બે અંગ છે, એક ઉદ્દેશ્યખંડ અને બીજું વિધેયખંડ. તો હવે ઉદ્દેશ્યખંડ શું છે? તો કે જેના વિશે વાત કહેવામાં આવતી હોય તે શબ્દ કે વાક્યખંડને આપણે ઉદ્દેશ્ય એટલે કે કર્તા કહીએ છીએ. તો જેના કોના વિશે વાત છે વાક્યમાં, તો વાત તો કર્તા વિશે જ હોવાની, તો એ શું બને? ઉદ્દેશ્યખંડ એટલે કે કર્તા. બીજી બાબત, વિધેયખંડ, ઉદ્દેશ્ય એટલે કર્તા વિશે બીજું જે કંઈ વાત કરવામાં આવે છે. વાક્યમાં કર્તા તો હોવાના જ, હવે એના વિશે જે કંઈ વાત કરવામાં આવે છે એ વાત જે છે વાક્યખંડને વિધેયખંડ કહેવાય. તો આમ વાક્યમાં કર્તા એ વિધેય ઉદ્દેશ્યખંડ છે, એના વિશે જે વાત કરવામાં આવે છે એ વિધેયખંડ છે. મિત્રો, હવે આપણે સૂચના તમે વાંચી શકો છો કે નીચે આપેલા વાક્યોમાં ઉદ્દેશ્યખંડ અને વિધેયખંડ જુદા તારવું. હવે તમે જુઓ મિત્રો, અહીં ક્રમમાં એક પછી એક વાક્યો આપણે ટેક્સ્ટબુકના જોઈશું, પણ તમારે જો નીચે જવાબ કઈ રીતે લખા છે એ રીતે પરીક્ષામાં પૂછે ત્યારે ઉદ્દેશ્યખંડ એમ કરી જવાબ લખવાનો અને નીચે વિધેયખંડ એમ કરી જવાબ લખવાનો છે. પહેલું ઉદાહરણ છે, અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. તો આ વાક્યમાં વાત કોની છે અથવા કરતા કોણ છે? તો કે વાત છે અલીની, તો એ વાક્યમાં કરતા છે. કરતા એટલે આપણને ઉદ્દેશ્યખંડ મળે. તો આમ નીચે ઉદ્દેશ્યખંડ કરી તમે જુઓ લખેલું છે અલી, પછી એ સિવાયની બીજી જે વાત છે એ આપોઆપ વિધેયખંડ. એટલે તમે જુઓ કરતા વિશે જે વાત છે એ વિધેયખંડમાં લખવાની છે. તો આમ કરતા અને એના વિશેની જે વાત છે એ બે જુદી પાડવાની છે. તો અહીં આ વાક્યમાં ઉદ્દેશ્યખંડ છે અલી એટલે કે કરતા, એના વિશે જે વાત છે એ વિધેયખંડ શું છે? તો કે 2-3 દિવસ સુધી આવ્યો નહીં. તો આ રીતે પરીક્ષામાં વાક્ય પૂછાય, જવાબમાં ઉદ્દેશ્યખંડ અને નીચેની લીટીમાં વિધેયખંડ એમ કરી તમારે મિત્રો જવાબ લખવાનો થાય. હવે બીજું ઉદાહરણ છે, પોસ્ટ માસ્તરે ઝપાટાબંધ 1 કવર ઊંચકી લીધું. હવે તો આ વાક્યમાં કરતા કોણ છે, કોના વિશે વાત છે? તો કે ઉદ્દેશ્યખંડ છે પોસ્ટ માસ્તરે. તો હવે એના વિશે શું વાત છે મિત્રો? તો કે એ વિધેયખંડ. શું? તો કે ઝપાટાબંધ 1 કવર ઊંચકી લીધું. તો આમ હવે તમે ઉદ્દેશ્યખંડ અને વિધેયખંડ એ શું છે અને પરીક્ષામાં પૂછાય ત્યારે ઉદ્દેશ્યખંડ અને વિધેયખંડ કઈ રીતે જુદા પાડવાના હોય છે, સૂચનામાં તમને આપેલું હોય છે કે નીચે આપેલા વાક્યમાં ઉદ્દેશ્યખંડ અને વિધેયખંડ જુદા તારવો, એટલે આપણે બંને અલગ અલગ લખવા પડે. ત્રીજું વાક્ય જુઓ, કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો. હવે વાત કોની છે? તો કે કારકુન, એ ઉદ્દેશ્યખંડ છે. વાક્યમાં વાત કરતા અથવા કોના વિશે વાત છે? એ કરતા, એ ઉદ્દેશ્યખંડ. તો કે વાત છે કારકુનની, એ આપણો કરતા છે. કરતા એટલે આપણો ઉદ્દેશ્યખંડ. તો ઉદ્દેશ્યખંડ કરી કારકુન, એના વિશે શું વાત છે? તો કે આશ્ચર્યમાં સ્થિર ઊભો, એ આપણો વિધેયખંડ બને. પછીની જે વાત હોય તો આમ
તે પછીનું ચોથું વાક્ય છે મિત્રો, નારદ કહે સાંભળ રે અર્જુન કરતા હર્તા અવિનાશ. વાક્યમાં કરતા કોણ છે, વાત કોણ કરે છે? તો કે નારદ. તો આપણે ઉદ્દેશ્ય ખંડમાં નારદ લઈશું, કોણ કે વાત એ કરે છે, કહે છે, શું કહે છે, કોને કહે છે, એ બધું જ પછી વિધેય ખંડમાં આવે. તો વિધેય ખંડમાં લખશું આપણે કહે, કારણ કે નારદ છે એ વાક્યમાં કરતા છે, એ વાત કરનાર છે, કહે છે એટલે નારદ એ ઉદ્દેશ્ય ખંડ કરતા. બાકીની જે વાત વધે એ વિધેય ખંડમાં આપણે લખવાનું કહે સાંભળ રે અર્જુન કરતા હર્તા અવિનાશ. તો આમ આ રીતે તમારે ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ મિત્રો અલગ તારવવાના હોય છે. હવે સ્ક્રીન ઉપર આપણે હજુ બીજા આવા ઘણા બધા ઉદાહરણોનો અભ્યાસ તો કરીશું જ, પણ સાથે વચ્ચે બીજા તમારા ટેક્સ્ટ બુકના ચેપ્ટરના વાક્યોનો અભ્યાસ વચ્ચે વચ્ચે તમારી પ્રેક્ટિસ માટે, કારણ કે અહીં તો જે વાક્યો આપેલા છે એમાં તો જવાબ આપેલા છે, એટલે આપણું ધ્યાન જે છે એ સ્ક્રીન ઉપર સીધું, હજી તો હું મને એમ છે પ્રશ્ન વાંચતો હોઉં ત્યાં તમારું ધ્યાન જે છે સીધું જવાબ ઉપર પડી જાય, તો આપણને ખ્યાલ ન આવે કે આપણે ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ ખરેખર આવડી ગયા કે નથી આવડ્યા. તો એના માટે સ્ક્રીન ઉપર નથી એવા વાક્યો જો હું વચ્ચે વચ્ચે બોલતો જાઉં અને તમે મનથી તમને આ મુદ્દો શીખવ્યા મુજબ તમે ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ જો અલગ તારવી લો, તો એનો મતલબ કે તમે ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડથી મિત્રો બરાબર પરિચિત થઈ ગયા છો એમ આપણે સમજી શકીએ. તો હવે તમારા જ ચેપ્ટરના ટેક્સ્ટબુકના ચેપ્ટરના આપણે વચ્ચે વચ્ચે તમારી પ્રેક્ટિસ માટે ઉદાહરણ બોલું છું, તમારા મનથી એમાં ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ અલગ તારવાનું. પણ વાક્યમાં તમારું બોલું ત્યાર એ વાક્યમાં કોના વિશે વાત છે એને કરતાં શોધી લો, પછી તો બાકીની જે વાત છે આપોઆપ વિધેય ખંડ બને, એટલે તમારે ઉદ્દેશ્ય ખંડ શોધી લેવું પડે. તો હું ચેપ્ટર 22 છે મિત્રો જમાના પ્રમાણે ટેક્સ્ટબુકનું, તો એના ઉદાહરણ પ્રેક્ટિસ માટે જો બોલું છું તો તમારે ઉદ્દેશ્ય ખંડ નક્કી કરી લેવાનું, પછી હું જવાબ બોલીશ, જો એ મુજબ તમારો જવાબ સાચો હોય તો તમે આ મુદ્દાથી બરાબર પરિચિત થઈ ગયા છો. ઉદાહરણ બોલું છું, નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી. નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી. હવે આ વાક્યમાં કરતા કોણ છે? કરતા એટલે ક્રિયાનો કરનાર, કે ભાઈ કૃત્રિમ રોષથી કોણ જોવે છે? તો કે નીલા. આમ તો ખ્યાલ આવી જ જાય, એટલે આ વાક્યમાં કરતા કોણ છે એટલે કે ઉદ્દેશ્ય ખંડ નીલા બને. ત્યાર પછીની જે વાત છે એ આપોઆપ વિધેય ખંડ શું આવે? તો કે બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી. જો મિત્રો તમારો જવાબ વાક્ય બોલતો તો ત્યારે તમે કરતા મીન્સ ઉદ્દેશ્ય ખંડ જો નક્કી કરી લીધું હતું નીલા, તો તમે સાચા છો. હવે ત્યાર પછી એક વાક્ય આ ચેપ્ટરનું અહીંથી રજૂ કરું છું, બરાબર ધ્યાન આપજો. બિહારી ઘેલાની જેમ, ઘેલા મીન્સ ગાંડાની જેમ, બિહારી ઘેલાની જેમ નીલા સામે તાકી રહ્યો. હવે નીલા સામે તાકવાનું કામ કોણ કરે છે? આ વાક્યમાં ક્રિયાનો કરનાર કોણ છે? તો કે બિહારી. તો એ શું બને આ વાક્યમાં? ઉદ્દેશ્ય ખંડ બને, એ કરતા બને,
તમારે ઉદ્દેશ્ય ખંડ કરી લખવું પડે. બિહારી. ત્યાર પછી વિધેયખંડમાં પોપ જે વાત છે એ ઘેલાની જેમ નીલા સામે તાકી રહ્યું. તમારો જવાબ મિત્રો જો ઉદ્દેશ્ય ખંડ તરીકે બિહારી હતું તો તમે 100% સાચા છો અને આ મુદ્દાથી બરાબર પરિચિત થઈ ગયા છો અને શીખી સમજી ગયા છો. હવે આપણી પાસે એક ચેપ્ટર છે, ચેપ્ટર નામ પણ આપતો જઈશ, ભગવાનનો ભાગ ચેપ્ટર 21. તો એમાં હું અહીંથી બોલું છું, મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા. તો અહીં ક્રિયાનો કરનાર કોણ છે? તો કે વ્યક્તિ પોતે. સર્વનામ આપેલું છે મેં. તો આમ ઉદ્દેશ્ય ખંડમાં આવશે મેં, અને વિધેય ખંડમાં જે વાત વધેલી છે પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા, તો સર્વનામ છે. સર્વ માટે વપરાયને શું કહેવાય? સર્વનામ. નામને બદલે જે વપરાયને શું કહેવાય? સર્વનામ. તો આમ મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા. ક્રિયાનો કરનાર કોણ છે? વ્યક્તિ પોતે. એના માટે શું સર્વનામ છે? મેં. તો આમ ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ. તમારો જવાબ મેં હતો કરતા તરીકે, સર્વનામ આપેલું છે, તો તમે સાચા છો. એવું જ બીજું ઉદાહરણ છે આ ચેપ્ટરનું, હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. રિપીટ. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. તો અહીં વાક્યમાં કરતા કોણ છે? મીન્સ ઉદ્દેશ્ય ખંડ. તો કે હું, અને ત્યાર પછીની વાત છે એ વિધેય ખંડમાં લખવાની છે, હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. તો અહીં હું છે એ નામને બદલે વપરાય સર્વનામ છે, વ્યક્તિ પોતાની વાત છે. તો આમ તમારો જવાબ હું એ ઉદ્દેશ્ય ખંડ તરીકે હતો, તમે સાચા છો. હવે 20મા ચેપ્ટરનું જો ઉદાહરણ લઉં તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. આઈ રિપીટ. ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. તો અહીં વાત કોની છે? એ આપોઆપ કરતા એટલે કે એવી રીતે સોરી ઉદ્દેશ્ય ખંડ બને. ઉદ્દેશ્ય ખંડ આવશે મિત્રો ઝીણો. એના વિશેની જે વાત કરવામાં આવી છે, કરતા વિશે બીજી શું વાત છે? એ ઉદ્દેશ્ય ખંડ. હવે તમે જાણો છો ઉદ્દેશ્ય ખંડ એટલે કરતા જેની વાત કરવામાં આવે છે, અને એના વિશે જે વાત કરવામાં આવે છે એ વિધેય ખંડ. વિધેય ખંડમાં આવશે વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. તમારો જવાબ જો ઝીણો હતો, મનથી તમે નક્કી કરી લીધું હતું કે આ વાક્યમાં ઝીણો છે ઉદ્દેશ્ય ખંડ છે, તો તમે સાચા છો. ત્યાર પછી એક ઉદાહરણ આ ચેપ્ટરનું આપું, ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. આઈ રિપીટ. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. તો અહીં વાક્યમાં કોના વિશે વાત છે, એટલે કે કરતા અથવા ઉદ્દેશ્ય ખંડ કોણ છે? તો કે વાત છે ઈશ્વર વિશેની, તો ઈશ્વર છે એ ઉદ્દેશ્ય ખંડ. એના વિશે શું વાત છે? તો કે પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે એ વિધેય ખંડ. તો તમારો જવાબ ઉદ્દેશ્ય ખંડ તરીકે મિત્રો ઈશ્વર હતો, તો તમે બરાબર સાચા છો. તો હવે આમ તમારી વિશેષ પ્રેક્ટિસ માટે આપણે સ્ક્રીન ઉપર નથી એવા વધારાના ઉદાહરણો પણ લેતા જઈએ છીએ, જેથી કરી તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો અને ટોપિકથી પરિચિત થઈ ગયા છો એવું સમજી શકો. હવે સ્ક્રીન ઉપર પાછા આવી જાઓ, આપણી પાસે સ્ક્રીન ઉપર પણ બીજા ઉદાહરણો છે એ જોઈ લઈએ, વચ્ચે પાછું એવું હશે તો
થોડાક પ્રેક્ટિસ માટેના ઉદાહરણો લઈશું. હવે સ્ક્રીન ઉપર જુઓ મિત્રો, પાંચમું ઉદાહરણ છે. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. તમારે નક્કી કરવું પડે ને એમાં કરતા કોણ છે, કોના વિશે વાત છે, તો કે અમુ વિશે, તો એ ઉદ્દેશ્ય ખંડ બને. પછી નર્મદામાં નામ છે, કન્ફ્યુઝ નથી થવાનું, કારણ કે વાત કોની છે એ જ આપણે જોવાનું. એ કરતા બને વાક્યમાં, કોના વિશે વાત છે, તો કે અમુ વિશે, એ કરતા ઉદ્દેશ્ય ખંડ. એના વિશે શું વાત છે, તો કે મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની, એ વિધેય ખંડમાં આવશે. મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. છઠ્ઠું ઉદાહરણ છે સ્ક્રીન ઉપર. સગા વહાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા. તો આમ વાક્યમાં કોના વિશે વાત છે, એ ઉદ્દેશ્ય ખંડમાં આવે, તો કે સગા વહાલા. એના વિશે શું વાત છે, એ વસ્તુ વિધેય ખંડમાં આવે, તો કે રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા. હવે સાતમું ઉદાહરણ છે. અમે પણ દર અઠવાડિયે બે ત્રણ દિવસ માટે જતા. અમે પણ દર અઠવાડિયે બે ત્રણ દિવસ માટે જતા. વાત કોની છે, તો કે અમે, સર્વનામ છે, એ ઉદ્દેશ્ય ખંડમાં આવશે. એના વિશે શું વાત છે, તો કે અમે પણ દર અઠવાડિયે બે ત્રણ દિવસ માટે જતા. આમ વાક્યમાં સર્વનામ છે એ કરતા હોય, એટલે કે ઉદ્દેશ્ય ખંડમાં આવે. આ પહેલાં પણ આપણે જોયું હતું કે હું, તે, તું વગેરે જે કંઈ સર્વનામ છે એ મુદ્દાથી તમે પરિચિત થઈ ગયા છો, તે સર્વનામ છે એ ઉદ્દેશ્ય ખંડમાં આવે. આઠમું ઉદાહરણ છે. જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો. જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો. કોના વિશે વાત છે, તો કે વાક્યમાં કરતા કોણ છે, એ ઉદ્દેશ્ય ખંડમાં આવશે. તો કે વાત છે જયશંકર વિશેની. હવે શું વાત છે એના વિશે, એ વસ્તુ વિધેય ખંડમાં આવશે, તો કે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો, કર્યો એમ જોવાનું છે, લખવામાં ભૂલ થયેલી છે. ઉદાહરણ 9. તું ઝમકુનો દાડો ખા. જો અહીં વાત કોના વિશે છે, તો કે તું, સર્વનામ છે. આમ જુઓ તો તું એટલે હવે તમને ખ્યાલ છે, આ ચેપ્ટરમાં જમનનું વાત છે ને. તો આમ કોના વિશે વાત છે, તો કે તું, સર્વનામ, એ આ વાક્યમાં વિધેય ખંડ છે. એના વિશે શું કહેવામાં આવ્યું છે, તો કે તું ઝમકોનો દાડો ખા, એ વિધેય ખંડમાં આવે. ઝમકોનો દાડો ખા, દાડો એટલે ખ્યાલ હશે તમને, મૃત્યુ પછી જે વિધિ વિધાન કરવામાં આવે 12મું 13મું, એ દાડો. તો આમ અહીં સર્વનામ જે હોય, એ સર્વનામ નામને બદલે વપરાયું હોય, એ કરતામાં આવે, ઉદ્દેશ્ય ખંડમાં આવે. એના વિશે હું વાત છે, તો કે તું ઝમકોનો દાડો ખાઈએ વિધિ ખંડ. હવે ત્યાર પછી ઉદાહરણ છે 10. દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. તો હવે તમે જુઓ, વાત કોના વિશે છે, એ હવે તમે સમજી ગયા છો કે જેના વિશે વાત હોય. તો વાક્યમાં વાત કોના વિશે, કરતા વિશે. તે કરતા શું કહેવાય, મુદ્દા પ્રમાણે ઉદ્દેશ્ય ખંડ. એના વિશે શું વાત છે, તો એ બધી વસ્તુ
વિધેય ખંડમાં આવે તો અહીં જવાબમાં ઉદ્દેશ્ય ખંડમાં આવશે ધણી. કોના વિશે વાત છે તો કે ધણી વિશેની. ધણી મીન્સ પતિ, હસબન્ડ, ભરતાર. તો હવે વિધેય ખંડમાં આ રીતે આવશે. દરેક આદેશનું મૂંગું પાલન કરતો દોડાદોડ કરતો હતો. એના વિશે શું વાત છે તો કે દરેક આદેશનું મૂંગું પાલન કરતો દોડાદોડ કરતો હતો. તો હજુ સ્ક્રીન ઉપર 11-15 ઉદાહરણો છે, પણ આપણે તમારી વિશેષ પ્રેક્ટિસ માટે વચ્ચે થોડા ઉદાહરણો લઈ લઈ, જેથી કરી તમારો મુદ્દો છે એ ખૂબ સરસ રીતે તૈયાર થઈ જાય અને પરીક્ષામાં તમે મિત્રો પૂરા ગુણ મેળવી શકો. તો હવે તમે જુઓ તમારા ચેપ્ટરમાં 18મું છે, ટેક્સ્ટબુકમાં 18મું ચેપ્ટર હુકમ માલિક. તો એમાં જુઓ અહીં જે ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડની ઉદાહરણો લઉં છું. મનથી નક્કી કરી લેજો ઉદ્દેશ્ય ખંડ એટલે વિધેય ખંડ તો આપોઆપ અલગ પડી જશે. કોના વિશે વાત છે? ઉદ્દેશ્ય ખંડ. તું તો સાવ કોદરની જેમ વર્તે છે. તું તો સાવ કોદરની જેમ વર્તે છે. વાત કોની છે તો કે તું સર્વનામ. હવે તમને ખ્યાલ છે સર્વનામ છે એ કર્તા તરીકે હોય, ઉદ્દેશ્ય ખંડમાં આવે. તમારો જવાબ તું હતો એ તમે સાચા છો. એક ઉદાહરણ લઈ લો એ ચેપ્ટરનું. તે આવતા પહેલા શરત મૂકી હતી. આઈ રિપીટ, તે આવતા પહેલા શરત મૂકી હતી. સર્વનામ છે એ ઉદ્દેશ્ય ખંડમાં આવશે. તે એના વિશે જે વાત છે આવતા પહેલા શરત મૂકી હતી એ વિધેય ખંડમાં આવશે મિત્રો. તો હવે એ સિવાય બીજા જો તમારા વિશેષ પ્રેક્ટિસ માટે ઉદાહરણ જોવા હોય તો 16મું ચેપ્ટર તપસ્વી સારસ્વતનું એ જોઉં છું કે એ રિપીટ ન થાય, પાછા કયા શું લખેલા હોય અને પાછા અહીંથી રજૂ થાય તો બેવડાય નહીં. તમે સોળ ચેપ્ટરની વાત હમણાં કરતો હતો હું 16મું, પણ એનું આપણે નીચે અહીં ઉપર સ્ક્રીન ઉપર આવશે જ એનું, પણ એના બદલે આપણે જે નથી એ વાક્ય લઈએ. તો તમારે મુદ્દો જે છે એ સારી રીતે કમ્પ્લીટ થાય. હા, તમારું ચેપ્ટર છે 24મું રેફરન્સ બુક. એના જો ઉદાહરણો ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ તરીકે લઉં તો આ રીતે છે. મને બાપુજી કરતા બા બહુ યાદ આવે છે. આઈ રિપીટ, મને બાપુજી કરતા બા બહુ યાદ આવે છે. તો હવે અહીં તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોની વાત છે, કોના વિશે વાત છે. તો કે સર્વનામ પોતાના વિશે જ વાત છે ને. મને એ શું આવશે? ઉદ્દેશ્ય ખંડ. એના વિશે શું વાત છે તો કે બાપુજી કરતા બા બહુ યાદ આવે. તમારો જવાબ મને હતો તો તમે સાચા છો. હવે એ જ રીતે એ ચેપ્ટરના બીજા બે ઉદાહરણ લઉં છું. હું મેટ્રિકમાં પાસ થયો. તો અહીં સર્વનામને આપણે વાત કોના વિશે, હું વિશે, સર્વનામ એ કરતા. તો હું છે એ ઉદ્દેશ્ય ખંડ છે અને મેટ્રિકમાં પાસ થયો એ વિધેય ખંડ. તમારો જવાબ હું હતો તો તમે સાચા છો. ત્યારબાદ એવું જ એક ઉદાહરણ છે. હું તેને સમજાવી શકું તેમ ન હતો. તો અહીં હું છે ઉદ્દેશ્ય ખંડમાં આવશે અને તેને સમજાવી શકું તેમ ન હતો એ વિધેય ખંડમાં આવશે મિત્રો. તો આમ આ રીતે ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ તમારે પરીક્ષામાં દર્શાવવાના હોય છે. હવે બે દ્રષ્ટાંત કથાઓ 26મું ચેપ્ટર છે એના એકાદ ઉદાહરણ લઉં તો. પ્રધાને એક શેર બરફ મંગાવ્યો. એક શેરની વાત છે, શહેર ને શેર એ જૂનું માપ છે લિક્વિડનું, લીટર.
તે કેમ આપણે લીટર કહીએ છીએ, શેર, શેર એટલે અત્યારના વજન મુજબ 500 ગ્રામ જેટલું. તો આમ બે શેર એટલે 1 લીટર થાય. તો આમ પ્રધાને 1 શેર બરફમાં ગાવ્યો. તો અહીં કોના વિશે વાત છે, કરતા કોણ છે વાક્યમાં, તો કે ક્રિયાનું કરનાર છે પ્રધાન, એટલે પ્રધાને. અને એના વિશે શું વાત છે, તો કે 1 શેર બરફ મંગાવ્યો, એવું વિધેયખંડ બને મિત્રો. તો આમ આ રીતે ઉદ્દેશ્યખંડને વિધેયખંડને આપણે વિશેષ પ્રેક્ટિસ પણ સાથોસાથ કરતા જઈએ છીએ, જેથી કરી તમે ખૂબ સારી રીતે આ ટોપિક પરિચિત થાવ. હવે સ્ક્રીન ઉપર રહેલા વાક્યો જોઈ લઈ. 11મું ઉદાહરણ છે મિત્રો, સુમન સવિતાને અમરાપરનો કેળો એટલે રસ્તો બતાવતો હતો. સુમન સવિતાને અમરાપરનો કેળો બતાવતો હતો. આ ક્રિયાનો કરનાર કોણ છે, કરતા, એ ઉદ્દેશ્યખંડ કોણ છે, વાત કોના વિશે છે, કોણ કરે છે, તો કે સુમન એ ઉદ્દેશ્યખંડ છે. અને શું વાત છે, એના વિશે શું કહેવાનું, તો કે એ સવિતાને અમરાપરનો કેળો બતાવતો હતો, એ વિધેયખંડ મિત્રો. આમ સ્ક્રીન ઉપર ઉદાહરણ 12, રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાર્થ વૃત્તિને પોષે છે. તો આમ હવે તમે જુઓ આ વાક્યમાં કરતા કોણ છે મિત્રો, કોના વિશે વાત છે, તો કે સ્ત્રી, એ બનશે ઉદ્દેશ્યખંડ. તો હવે વિધેયખંડમાં એના વિશે શું છે, તો કે રસોઈ બનાવીને આપણી સ્વાદ વૃત્તિને પોષે છે. તો વાક્યમાં તમે જુઓ ઉપર સ્ત્રી છે આપણે ઉદ્દેશ્યખંડમાં લઈ લીધું હોય, પછી વિધેયખંડમાં જ્યારે વાક્ય લખીએ ત્યારે રસોઈ બનાવીને આપણે સ્વાદ વૃત્તિને પોષે છે. તો આમ ઉદ્દેશ્યખંડ ક્રિયાકર્ણ કોના વિશે વાત છે, એ શું આવે, ઉદ્દેશ્યખંડ. અને ત્યારબાદ હવે તમે સમજી ગયા હશો એમ કે વિધેયખંડ એના વિશે જે વાત છે એ વિધેયખંડમાં આવે. ઉદાહરણ 13, ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું. તો અહીં વાત કોના વિશે છે, તો કે ઈશ્વરે, શું કહેવામાં આવ્યું છે, એ વિધેયખંડ, આ માનવ યંત્ર ઘડ્યું. 14મું ઉદાહરણ, તેઓને તોફાનની દિશા મળી ગઈ. તેઓને તોફાનની દિશા મળી ગઈ. અહીં સર્વનામ છે, સર્વ માટે વપરાય, નામના બદલે વપરાય. ઉદ્દેશ્યખંડમાં શું આવશે, કોના વિશે વાત છે, તો કે તેઓને. શું વાત છે એના વિશે, એ વિધેયખંડ, તોફાનની દિશા મળે. એક વાક્ય બાકી છે મિત્રો સ્ક્રીન ઉપર, વચ્ચે 14મું ચેપ્ટર છે આપણું ટેક્સ્ટ બુકનું, વાત 1 શાપની, એના આપણે બે ઉદાહરણો પ્રેક્ટિસ માટે લઈ પછી આ મુદ્દો પૂર્ણ કરશું. ઉદાહરણ હવે તમને ખ્યાલ છે, તમારા મનથી ઉદ્દેશ્યખંડ નક્કી કરી લેવાનો, વાંચું ત્યારે પછી જવાબ પણ આપીશ. મારે તો દર 15 દિવસે જવાનું હોય, આઈ રિપીટ, મારે તો દર 15 દિવસે જવાનું હોય. વાત કોને છે, તો પોતાના વિશે, કરતા કોણ છે, તો કે મારે, પોતે, વ્યક્તિ. હવે ઉદ્દેશ્યખંડમાં આવશે મારે, એના વિશે શું વાત છે, શું કહે છે પોતે, તો કે મારે દર 15 દિવસે જવાનું, તો દર 15 દિવસે જવાનું હોય, વિધેયખંડ, ઉદ્દેશ્યખંડમાં આવશે મારે. હવે એક ઉદાહરણ એવું છે, ભયાનક ઝનુ નથી એ રડતી રડતી બોલતી હતી. આઈ રિપીટ, ભયાનક ઝનુ નથી એ રડતી રડતી બોલતી હતી. તો અહીં કોના વિશે વાત છે, તો કે હવે તમે ઉદ્દેશ્યખંડ વાક્યમાં વાત કોના વિશે છે, તો કે ભયાનક જનુનથી એ રડતી રડતી બોલતી,
અહીં ઉદ્દેશ્યખંડમાં કોણ આવશે, કોના વિશે વાત છે? તો કે એ પેલે સ્ત્રી વિશે જ, પણ અહીં ઉદ્દેશ્યખંડ કરતા તરીકે કયો શબ્દ છે? એ. તો એ આવશે ઉદ્દેશ્યખંડમાં. પછીનું જે વાત છે, ભયાનક જનૂનથી રડતી રડતી બોલતી હતી એ વિધેયખંડ. મિત્રો, તમારા આ જવાબો તમે એ પસંદ કર્યો તો ઉદ્દેશ્યખંડ તરીકે, તો તમે સાચા છો અને આ મુદ્દાથી હવે સારી રીતે પરિચિત થઈ ગયા છો. સ્ક્રીન ઉપર જુઓ એક છેલ્લું ઉદાહરણ. શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. વાત કોના વિશે છે? કરતા કોણ છે? તો કે શાસ્ત્રીજી. એ ઉદ્દેશ્યખંડમાં આવશે અને એના વિશે શું વાત છે? એ વિધેયખંડમાં આવશે. વિધેયખંડ છે ખૂબ વિનયશીલ હતા. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમે આ PDF વિડીયો લેક્ચરમાં ઉદ્દેશ્યખંડ અને વિધેયખંડ જે વાક્યના મુખ્ય બે અંગો છે, ઉદ્દેશ્યખંડ એટલે કરતા, ક્રિયાનો કરનાર, કોના વિશે વાત છે એ, અને એના વિશે જે વાત છે એ વિધેયખંડ. આમ ઉદ્દેશ્યખંડ અને વિધેયખંડ વાક્યના બે અંગો, ઉદ્દેશ્યખંડમાં કરતા, વિધેયખંડમાં એના વિશે જે વાત છે. આ રીતે તમારે પરીક્ષામાં પૂછાય ત્યારે વાક્ય પૂછાયેલા વાક્યને ઉદ્દેશ્યખંડ અને વિધેયખંડ કઈ રીતે અલગ તારવીને કેમ લખવાના છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સ્ક્રીન ઉપર નથી એવા તમારે વિશેષ પ્રેક્ટિસ માટે આપણે વચ્ચે વચ્ચે નવા ઉદાહરણો પણ લેતા ગયા છીએ. આશા અને અપેક્ષા રાખું છું કે આ PDF વિડીયો લેક્ચર દ્વારા તમે તમારો જે વ્યાકરણનો મુદ્દો છે, ઉદ્દેશ્યખંડ અને વિધેયખંડ, એ મુદ્દાથી સારી રીતે પરિચિત થયા છો. ખૂબ સરળ રીતે તમે શીખો અને સમજો એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને પરીક્ષામાં આ મુદ્દો પૂછાય ત્યારે તમે ચોક્કસ પૂરા ગુણ પ્રાપ્ત કરી શકો એવી મને આશા છે. ફરી મળીશું મિત્રો વ્યાકરણના એક નવા મુદ્દા સાથે. અસ્તુ.